નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ ઘણા બધા એવા પ્રશ્ન હોય છે આવનારી પરીક્ષા માટે ઉપયોગી થાય, તો આ પ્રશ્ન જવાબની યાદી છે એ યાદ રાખજો બધા પ્રશ્નો, બરાબર છે? જોઈએ પ્રશ્ન. યજુર્વેદ અંગે નીચેનામાંથી અયોગ્ય વિધાન પસંદ કરવાનું છે. ચાર વિધાન આપેલા છે. યજુર્વેદ ગદ્ય અને પદ્ય બંને સ્વરૂપે રચિત છે. યજુર્વેદના બે ભાગ છે, જેમાં કૃષ્ણ યજુર્વેદ અને શુક્લ યજુર્વેદનો સમાવેશ થાય છે. યજુર્વેદમાં યજ્ઞ અને બલિ જેવા સમયે પાળવામાં આવતા નિયમોનો ઉલ્લેખ છે. યજુર્વેદના શ્લોક વાંચનારને ઉદ્ગતરી કહેવામાં આવે છે. ડી ઓપ્શન અયોગ્ય વિધાન છે. યજુસ શબ્દનો અર્થ થાય યજ્ઞ થાય. યજુર્વેદમાં વિવિધ પ્રકારના યજ્ઞો અને કર્મકાંડની માહિતી આપવામાં આવેલી છે. શુક્લ એટલે શ્વેત કે શુદ્ધ, જ્યારે કૃષ્ણ એટલે કાળું કે અંધારું થાય, જે બંને સંહિતાને વાજસ્નેય સંહિતા અથવા તો તૈતરીય સંહિતા પણ કહેવામાં આવે છે. ગુજરાતી ભાષામાં પ્રથમ સાહિત્ય કૃતિ અંગે યોગ્ય વિધાન પસંદ કરવાનું છે, તો સૌપ્રથમ સામાજિક નવલકથા આંગળીયાત છે એ નહીં આવે. ગુજરાતી ભાષાની સૌપ્રથમ સામાજિક નવલકથા છે સાસુ વહુની લડાઈ, બરાબર? બાકીના બધા સાચા છે. સૌપ્રથમ મહાનવલ છે સરસ્વતી ચંદ્ર. સૌપ્રથમ નવલકથા છે કરણ ઘેલો. સૌપ્રથમ હાસ્યરસિક નવલકથા છે ભદ્રમ ભદ્રમ. બધે સાચા છે, પણ સામાજિક નવલકથા કહેતો સાસુ વહુની લડાઈ. બ્લેક સ્મિથ યુઝિસ બ્લેન્ક, એમાં જવાબ આવશે બેલોસ. લુહાર ધમણનો ઉપયોગ કરે છે, એમાં આવશે બેલોસ. યુઝિસ છે સાદો વર્તમાન કાળ, એમાં બેલોસ આવશે. સુપ્રીમ કોર્ટના અન્ય ન્યાયમૂર્તિને હોદાના શપથ કોણ લેવડાવે છે, એમાં જવાબ આવશે રાષ્ટ્રપતિ. બંધારણના અનુચ્છેદ 124(6) મુજબ સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિએ રાષ્ટ્રપતિ અથવા તેઓ દ્વારા નિમાયેલા વ્યક્તિ સમક્ષ હોદાના શપથ લેવાના હોય છે. સુપ્રીમ કોર્ટના જજને નિમણૂક આપવાની સત્તા રાષ્ટ્રપતિ પાસે છે. હાલમાં જજોની સંખ્યા છે 130 છે. જજની સંખ્યામાં ફેરફાર સંસદ કાયદા દ્વારા કરી શકે છે. બંધારણનો અનુચ્છેદ 124(6) મુજબ સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિએ રાષ્ટ્રપતિ અથવા તેઓ દ્વારા નિમાયેલ વ્યક્તિ સમક્ષ હોદાના શપથ લેવાના હોય છે. નીચેનામાંથી સમાનાર્થી શબ્દનું અયોગ્ય જોડકું પસંદ કરવાનું છે. દ્રુપદ એટલે અવાજ, એ ખોટું છે. દ્રુપદ એટલે થાય ટેક, અનુપદ અને ધ્રુવ. દ્રુપદ એટલે ટેક, અનુપદ અને ધ્રુવપદ. ક્ષુલક એટલે તો ફોગટ થાય. દ્રુમ એટલે વૃક્ષ, દ્રુત એટલે શીઘ્ર. ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ વધુ ને વધુ શા માટે થાય છે, તો કે નેટવર્ક માટે. ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ વધુ ને વધુ નેટવર્કમાં થાય છે. તેનો ઉપયોગ સૌથી ઝડપી અને વધુ માહિતીનો આપ લે કરવા માટે થાય છે. માહિતીની આપ લે છે પ્રકાશના આધારે થાય છે, અને પ્રકાશપૂર્ણ આંતરિક પરાવર્તન ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શનના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. નેટવર્ક છે બરાબર, એના ડેટા ટ્રાન્સફર કરવો હોય તો એના માટે તમારે ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ કરો, તો ડેટા ટ્રાન્સમિશન પ્રકાશની તીવ્ર ઝડપી દ્વારા થવાથી તાત્કાલિક પહોંચી જાય છે ડેટા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં વિદેશ યાત્રા પર ગયા હતા. યાત્રાના સંદર્ભમાં નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? પહેલું વિધાન છે વડાપ્રધાન તરીકે બીજીવાર પદ સંભાળ્યા બાદ ભૂટાન, માલદીવ્સ અને શ્રીલંકાની યાત્રા કરી. માલદીવ્સના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મદે પ્રધાનમંત્રી મોદીને પોતાના દેશના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કર્યા. ભારત અને માલદીવ્સની વચ્ચે રક્ષા અને સમુદ્રી બાબતો જેવા મહત્વના ક્ષેત્રોમાં 6 સમજૂતી પર હસ્તાક્ષર થયા. તેમાં સાચા વિધાન છે બીજું અને ત્રીજું વિધાન. પહેલું વિધાન છે એ ખોટું છે. ભૂટાન, માલદીવ્સ અને શ્રીલંકાની યાત્રા કરી, ખોટું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 અને 9 જૂન દરમિયાન માલદીવ્સ અને શ્રીલંકાની યાત્રા કરી. માલદીવ્સના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મદે પ્રધાનમંત્રી મોદીને પોતાના દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન નિશાન ઇજ્જુદ્દીનથી સન્માનિત કર્યા. ભારત અને માલદીવ્સની વચ્ચે રક્ષા અને સમુદ્રી બાબતો જેવા મહત્વના ક્ષેત્રોમાં 6 સમજૂતી પર હસ્તાક્ષર થયા હતા. 1.02 × 1.08, તો 102 × 100 × 108 × 100, 2નો ગુણાકાર કરો એટલે 11,116/10,000 થાય. એટલે પોઈન્ટ કાઢો 4 આંકડા પછી, તો 1.1016 થાય, એટલે આન્સર બી થશે.
પ્રધાનમંત્રી કિસાન પેન્શન યોજના અંતર્ગત કયા વય જૂથના ખેડૂત નોંધણી કરાવી શકે? જવાબ આવશે 18 થી 40. PKPS અંતર્ગત 18 થી 40 વર્ષની વય જૂથના ખેડૂત નોંધણી કરાવવી જરૂરી છે. 60 વર્ષ પછી પ્રતિમાસ રૂપિયા 3,000નું પેન્શન મળવા પત્ર છે. 18 વર્ષના ખેડૂત પ્રતિમાસ રૂપિયા 55નું આર્થિક યોગદાન આપવાનું રહે છે. તેની સામે સરકાર પણ તેટલું આર્થિક યોગદાન આપે છે. 60 વર્ષ પહેલાં ખેડૂતનું નિધન થાય તો તેની પત્ની યોજનામાં જોડાઈ શકે છે. જો 60 વર્ષ પશ્ચાત ખેડૂતનું નિધન થાય તો તેની પત્નીને અડધું પેન્શન મળે છે. તો 18 થી 40 પ્રધાનમંત્રી કિસાન પેન્શન યોજના. 1920માં ગાંધીજી દ્વારા મજૂર મહાજન સંઘની સ્થાપના કરવામાં આવી. આ સંઘના સૌપ્રથમ પ્રમુખ કોણ હતા? એમાં જવાબ આવશે અનસુયાબેન. પ્રથમ વિશ્વયુદ્ધ 1914-18ને કારણે અમદાવાદના મિલ મજૂરોએ પગાર વધારાની માંગણી કરી હતી. તે અસામ્ય થતાં મજૂરોએ સામાન્ય હડતાળ પાડી હતી. અનસુયાબેને ગાંધીજીને આ પ્રશ્નના નિકાલ માટે કહ્યું ત્યારે ગાંધીજીએ મજૂરોની પગાર વધારાની માંગણીની તપાસ કરી. 35% પગાર વધારાની માંગણી કરી જ્યારે મિલ માલિકોએ 20%થી વધુ પગાર આપવા ઈચ્છતા ન હતા અને મજૂરોની 50% રકમ વધારાની માગી હતી. ઈસવીસન 1920માં ગાંધીજી દ્વારા અમદાવાદમાં મજૂર મહાજન સંઘની સ્થાપના કરવામાં આવી અને આ મજૂર મહાજન સંઘના સૌપ્રથમ પ્રમુખ અનસુયાબેન સારાભાઈ બન્યા હતા. તો નામ યાદ રાખજો, અનસુયાબેન છે એ મજૂર મહાજન સંઘના સૌપ્રથમ પ્રમુખ હતા. મનુભાઈ પંચોળીને કઈ કૃતિ માટે સાહિત્ય અકાદમી એવોર્ડ એનાયત કરવામાં આવેલો છે? એમાં જવાબ આવશે સોક્રેટિસ. મનુભાઈ રાજારામ પંચોળીનો જન્મ છે ઈસવીસન 1932માં મોરબીના પંચાસિયામાં થયો હતો. મનુભાઈ પંચોળીએ દર્શક ઉપનામથી સાહિત્ય સર્જન કરેલું છે. તેઓને ઊંડી ઇતિહાસ દ્રષ્ટિવાળા સર્જક તરીકે બિરદાવવામાં આવ્યા છે. તેમની નવલકથા સોક્રેટિસને દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ જે તો પીધા છે જાણી નવલકથાને મૂર્તિદેવી પુરસ્કાર અને કુરુક્ષેત્ર નવલકથાને સરસ્વતી સન્માન પ્રાપ્ત થયું હતું. તો નામ યાદ રાખજો, સાહિત્ય અકાદમી એવોર્ડ માટે સોક્રેટિસ કૃતિ માટે આપેલો છે. સારંગ એ શું છે? એમાં જવાબ આવશે લોકસંગીતનો રાગ છે. લોકમાંથી આવેલું તેમજ લોકો માટે લોકો થકી ગવાતા સંગીતને લોકસંગીત કહેવામાં આવે છે. ભારતના દરેક રાજ્યને પોતાના સંગીતનું રૂપ છે અને શાસ્ત્રીય સંગીતમાં નાટ્યશાસ્ત્રમાં આપવામાં આવેલા નિયમનું પાલન કરે છે. તેમ છતાં લોકસંગીતમાં કોઈ કડક નિયમો જોવા મળતા નથી. ગુજરાતના લોકસંગીતમાં સારંગ રાગ મુખ્ય હોવાનું કહેવામાં આવેલું છે. તો લોકસંગીતનો રાગ છે સારંગ કહેવાય. ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સની શરૂઆત કોણે કરી હતી? એમાં આવશે નીતિ પંચ. ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સનો અર્થ છે એ ભારત નવોન્મેષ સૂચકાંક થાય છે. તે અંતર્ગત ભારતીય રાજ્યોને નવોન્મેષ અંગે રેન્ક અપાશે અને તેનું માળખું છે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સના આધારે ઘડાય છે. ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સની શરૂઆત છે એ નીતિ પંચે કરેલી છે. એડવોકેટ જનરલ અંગેનું અયોગ્ય વિધાન કયું છે? એડવોકેટ જનરલનું પદ ગેરબંધારણીય છે. તેઓ રાજ્યપાલને સંબંધીને રાજીનામું આપે છે. તેમનો કાર્યકાળ 5 વર્ષ અથવા 62 વર્ષ જે વહેલું તે હોય છે. તેઓ હાઈકોર્ટમાં ન્યાયાધીશ બનવા જેટલી લાયકાત ધરાવતા હોવા જોઈએ. તેમાં એડવોકેટ જનરલના પદનો કાર્યકાળ નિશ્ચિત નથી. તેઓ રાજ્યપાલની ઈચ્છા સુધી પદ પર રહી શકે છે. સી ઓપ્શન છે એ ખોટો છે. હી ડીડ નોટ ફોન બ્લેન્ક રાઇટ ટુ હિઝ ફાધર. હી ડીડ નોટ ફોન ઓવર રાઇટ ટુ હિઝ ફાધર. નોટ પછી બે સમાન પાર્ટ્સ ઓફ સ્પીચને જોડવા માટે ઓરનો પ્રયોગ થાય છે. એન્ડ નથી વપરાતું. હી ડીડ નોટ ફોન ઓર રાઇટ ટુ હિઝ ફાધર એટલે ઓર. બે અલગ વાક્ય છે એટલે ઓર દ્વારા આપણે અથવા દ્વારા દર્શાવશું. 30, 40 અને 50નો ગુસ્સાનો લસાઅ કેટલો થાય? 30 એટલે આપણે ખબર છે 2, 3, 6, 6, 5, 30. 40 એટલે 2, 2, 4, 4, 2, 8, 8, 5, 40. 50 એટલે 2, 5, 10, 5, 10, 5, 50. હવે આની અંદર જો ગુસ્સા મેળવવો હોય તો ત્રણેયની અંદર સરખા હોતા હોય. એક તો 5 આવે છે, ત્રણેયની અંદર 2 આવે છે એકવાર, બરાબર. 5, 2, 10 ગુસ્સા થાય. બધા પદને વારાફરતી એક એક વાર તો લખવા જ પડે. તો અહીંયા 3, 2 વાર આવી ગયા એટલે 3, 2 વાર લખવાના. પછી 3 એકવાર આવે છે, બરાબર.
ઈ લખવાનો અને પાંચ છે અહીંયા બે વાર આવી જાય છે, ઈ લખવાનો. તો બે બે ચાર, ચાર બે આઠ, આઠ આઠ ત્રણ ચોવીસ, ચોવીસ પંચા એકસો પચીસ, ત્યાં 125 પાંચ 600, એટલે આવી રીતને કરી શકો. પચું પચું 25, 25 તેરી 75, દૂ 150, 150 બે 300, 300 બે 600, બરોબર. એ લસા થાય 600, સી ઓપ્શન 10 અને 600 આન્સર થાય. પ્રભુ જીવન દે, હજી જીવન દે, છંદ ઓળખાવો. તેમાં થશે તોટક, તોટક છંદ છે, અક્ષર 12 હોય, બંધારણ બધેમાં 600 600 400 આવશે, એટલે છંદ છે તોટક. અયોગ્ય વિધાન છે, પસંદ કરવાનું છે. ચાર વિધાન આપેલા છે. ઘનશ્યામ ઓઝાના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન ગુજરાતમાં માધ્યમિક શિક્ષણ બોર્ડની સ્થાપના થઈ. ચીમનભાઈ પટેલ ગુજરાતના સૌથી નાની વયના મુખ્યમંત્રી બન્યા હતા. જીવરાજ મહેતાના સમયમાં ગુજરાતમાં પંચાયતીરાજનો અમલ થયો. બાબુભાઈ જસભાઈ પટેલ ગુજરાતના પ્રથમ બિનસવર્ણ મુખ્યમંત્રી હતા. ડી ઓપ્શન ખોટો છે. બાબુભાઈ જસભાઈ પટેલ છે ગુજરાતના પ્રથમ બિન કોંગ્રેસી મુખ્યમંત્રી હતા. પ્રથમ બિન કોંગ્રેસી, પ્રથમ બિન સવર્ણ નહીં, એટલે ડી વિધાન ખોટું છે. આર વન આર ટુ આર થ્રી અવરોધોને સમાંતરમાં જોડવામાં આવે તો તેના માટેનો સમતુલ્ય અવરોધ આરનું સૂત્ર શું થાય? તો સી ઓપ્શન થશે, આર બરાબર વનના છેદમાં આર વન વત્તા વનના છેદમાં આર ટુ વત્તા વનના છેદમાં આર થ્રી. તાજેતરમાં કયા રાજ્યની કંધમાલ હળદરને જીઆઈ ટેગ આપવામાં આવ્યો હતો? જવાબ થશે ઓડિશા. ઓડિશાની કંધમાલ હળદરને વિશિષ્ટ ભૌગોલિક ઓળખ માટે ભૌગોલિક સંકેતક જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન જીઆઈ ટેગ પ્રદાન કરાયેલું છે. કંધમાલની લગભગ 15% વસ્તી હળદરની ખેતી સાથે જોડાયેલી છે. તો ઓડિશાની કંધમાલ હળદરને છે વિશિષ્ટ ભૌગોલિક ઓળખ માટે ભૌગોલિક સંકેતક આપેલો છે જીઆઈ, જેને જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન કહેવામાં આવે છે, ટેગ આપેલો છે. અને કંધમાલની લગભગ 15% જેટલી વસ્તી હળદરની ખેતી સાથે જોડાયેલી છે. ઓડિશા રાજ્ય છે, યાદ રાખજો, કંધમાલ હળદર. ઘણા બધા બીજા પ્રશ્નો છે, જોજો, જેથી આવનારી પરીક્ષાની જે તૈયારી કરતા હોય એના માટે ખૂબ જ ઉપયોગી થાય. બરાબર છે, થેન્ક યુ.